ઉપન્ય આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો તેના આયોજકો સામે 9 ફેબ્રુઆરીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ મૌલાનાની ધરપકડ કરી મોડાસા કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૌલાનાની સલામતીના કારણે અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો. મૌલાનાના વકીલે જામીન અરજી દાખલ કરવામાં આવતા ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતી જામીન મંજૂર કરાતા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના સમર્થકોમાં આનંદ છવાયો છે. મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વકીલ ઇન્દ્રેશ સદાએ જામીન અરજી દાખલ કરતા કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. શરતી જામીન મંજૂર કર્યા છે, જેમાં કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર રહેવા અને કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કરાયો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટે જામીન અરજી મંજૂર કરતા લઘુમતી સમાજના લોકોમાં ખુશી ફેલાઈ. મૌલાનાની જામીન અરજી મંજૂર થતાં માંડી સાંજ સુધી કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરી તેમની જેલ મુક્તિ થશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.